वापी नजीकना सरीगाम इंडस्ट्रियल एसोसिएशन द्वारा औद्योगिक नीति विषय पर सेमिनार नु आयोजन करवामां आव्युं हतुं। सरीगाम इंडस्ट्रियल एसोसिएशन खाते गुजरात क्लीनर प्रोडक्शन सेंटर गांधीनगर द्वारा उत्पादन अने उत्पादन थी थता कचराना निकाल तेमज उद्योगों माटेनी सरकारी योजना अंगे उद्योगपति ने मार्गदर्शन मळी रहे ते माटे सेमिनार नु आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रम में उद्योगपतिओ उपस्थित रह्या हता। आभार। मारू नाम है डॉक्टर भरत जैन अने एक गुजरात उद्योग विभाग ने गुजरात क्लीनर प्रोडक्शन सेंटर में हूँ सभ्य सचिव एटले मेम्बर सेक्रेटरी तरीके काम करूँ। અમે બે વસ્તુ કરી રહ્યા છીએ। જે ક્લીનર પ્રોડક્શન સેન્ટર છે એટલે એ અમે ઉદ્યોગોને એ સમજાવીએ છીએ કે તમારું જે વેસ્ટ જનરેટ થાય જેને આપણે કચરો કહીએ અને જોખમી કચરો એ કેવી રીતે ઓછું કરાય એટલે સીઈટીપી ઉપર લોડ ઓછો પડે। જે બીજી આપે વાત કરી કે જે ટ્રેનિંગ આપી રહ્યા છે જે વાફી ખાતે ચાલી રહી છે એમાં અમે ભવિષ્યના એન્જિનિયરો ટ્રેન કરીએ છીએ કે કોઈપણ સીઈટીપી અથવા ઈટીપી એફલન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા સુવેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એને કેવી રીતે એફિશિયન્ટલી ચલાવી શકાય અને એની રાખ એને મેન્ટેન કરાય એટલે એ માસ્ટર સ્ટેન્ડર્સ તૈયાર કરી રહ્યા છે અને એ ભારત સરકારના ગ્રીન સ્કિલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે આખો। એમાં 15 વિદ્યાર્થીઓ દર વર્ષે અમે ટ્રેન કરીએ છીએ। લગભગ 1 મહિનાથી 1.5 મહિના જેટલો એ પ્રોગ્રામ હોય છે અને બધો ખર્ચો ભારત સરકાર ઉપાડે અને મેં અગાઉ કહ્યું કે એ બધા ટ્રેન થઈને આપણા દેશમાં લગભગ 1500થી વધારે જે જુદી જુદી જગ્યાએ સીઈટીપી છે 20000થી વધારે ઈટીપી છે એને કેવી રીતે સારી રીતે ચલાવી શકાય એવા માણસો તૈયાર કરશે એમને રોજગાર પણ મળશે અને એ પ્લાન્ટ સારી રીતે ચાલી શકશે। અમે આજે અમારા જે ઔદ્યોગિક સરીગામ વસાહતના ઉદ્યોગ મિત્રો સાથે વાત એ કરી કે જે આપણે જેને આપણે વેસ્ટ કરીને નાખી દઈએ છીએ અથવા લિક્વિડ વેસ્ટ હોય તો એને સીઈટીપીમાં મોકલીએ છીએ। મેં એમને એમ સમજાવ્યું કે એ પહેલાં એ સમજો કે વેસ્ટ કેમ છે, કેટલો છે, ક્યારે છે અને વેસ્ટમાં શું છે। ઘણી વખતે આપણો કોઈ અનરિએક્ટેડ માસ વેસ્ટમાં જતો રહે, કેટલિસ્ટ જતો રહે તો એના ઉપર વિચાર કરીને બને એવું વેસ્ટ ઓછો કરીએ જેનાથી જે આપણે પાણી ખર્ચ કરીએ છીએ એ પણ ઓછું થશે, વેસ્ટ વોટર પણ ઓછું થશે, જે સોલિડ વેસ્ટ નીકળે છે એ પણ ઓછું થશે એટલે ઉદ્યોગોની બચત થશે અને એના માટે જે સરકારની યોજનાઓ છે આવા કામ કરવાની 35%નો ખર્ચના કુલ ખર્ચના 35% 35 લાખ સુધી સરકાર આર્થિક સહાય આપે છે। સર, આજે ગુજરાત ક્લીનર પ્રોડક્શન દ્વારા ડૉક્ટર ભરત જૈન દ્વારા જે આજે એ પ્રોગ્રામ જે આયોજિત કરેલો એ ખૂબ અતિ અગત્યનો વિષય છે કારણ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેની આપણે વાતો કરીએ અને જે અત્યારે જે આપણા ઇન્ડિયામાં કે આપણા પૂરા ભારતની અંદર જે કોઈ પ્રોસેસો ચાલી રહી છે એમાં ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ ઉણપ આજની તારીખમાં છે તો એ ઉણપો દૂર કરી અને મહત્તમ પ્રોડક્શન મેળવી, મિનિમમ પોલ્યુશન અને ફેક્ટરીની ઇકોનોમી પણ જળવાઈ રહે અને સાથે પર્યાવરણની પણ રક્ષા થાય એને માટેનું એક માર્ગદર્શન માટેની આજે એક ખૂબ સારો સેમિનાર હતો અને આ ખૂબ નાના ફેક્ટરીઓ જેને કેમિકલની ફેક્ટરીઓ છે એ માટે ખૂબ ઉપયોગી છે, મોટા ફેક્ટરીઓ માટે પણ એટલું જ ઉપયોગી છે કારણ કે કુદરતી સાધનો દિવસે દિવસે ઓછા થાય છે અને એ સાધનોના કુદરતી સાધનોને આપણે કેવી રીતે મિનિમમ યુટિલાઇઝ કરી અને આપણે મેક્સિમમ પ્રોડક્શન કરી શકીએ એની પાછળનું જે આખું થીમ છે એ ગુજરાત ક્લીનર પ્રોડક્શન માટેનું છે અને એને માટે એ લોકો વારંવાર આના પ્રોગ્રામ કરે છે અને આવનાર દિવસોમાં મને ચોક્કસ ખાતરી છે કે જે રીતે લગભગ ઘણા બધા લોકોએ આનો લાભ લીધો છે અને ખૂબ મોટો ફાયદો ફેક્ટરીને આર્થિક રીતે પણ થયો છે તો ઇકોલોજી અને ઇકોનોમી એ બંનેનો સમન્વય સાંધી અને ગુજરાત ક્લીનર પ્રોડક્શન દ્વારા જે કંઈ માર્ગદર્શન આપવામાં આવે છે અને સરકાર દ્વારા પણ એના માટે જે કોઈ પ્રોત્સાહિત રૂપી જે સબસિડી એની જોગવાઈ છે મને ચોક્કસ છે કે સરીગામના તમામ ઉદ્યોગો આવનાર દિવસોમાં મહત્તમ અને લઘુત્તમ લાભ આનો લઈ અને દરેક એની ફેક્ટરીને ઇકોનોમિક વાયેબલ બનાવી અને પર્યાવરણ રક્ષણ કરશે એવું મને ચોક્કસ